આવા દે આ વખતે કપ્પડ આવા દે. તમે શું કહેશો ધોની? મુંબઈ સે ધોની કોઈ દેખને આયા દો દિન પહેલે આયા હે લેકિન દેખને ધોની કોઈ આયા. વગેરેનું સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ કરવો નહીં. ચેન્નઈ ફાઇનલમાં આવી ચૂકી છે, ધોનીની ચારે તરફ આ સિઝનમાં વાતો થઈ, હજુ શું લાગે છે ધોની વધારે રમશે? તમે ધોની વિશે શું માનો છો? જે પ્રમાણે આઈપીએલ ચાલી છે એ પ્રમાણે લાગે છે. પહેલી જ ફાઇનલ ટીમ ધોનીની જ હતી એટલે ધોની તો આવશે જ, આની પછીની આઈપીએલમાં બી રમશે એવું મારા તરફથી તો મને લાગે છે. ધોની જેવું કોઈ નહીં, હી ઇઝ ધ બેસ્ટ. શું લાગે છે રમશે હજુ આગળ? હા રમશે 100%. જ્યારથી અમે લોકો ક્રિકેટને જાણીએ છીએ ત્યારથી અમે ધોનીને જોયેલો છે, એટલે પહેલી ખુશી તો એ છે કે સીએસકે સૌ પ્રથમ ફાઇનલમાં પ્રવેશી ગઈ છે, પણ અમારી ફિલિંગ ગુજરાત સાથે પણ છે, ભાઈ અમે ગુજરાતી છીએ. જો સીએસકે દિલની ધડકન છે તો ભાઈ ગુજરાત પણ આપણું લોહી કહેવાય, એટલે બંનેને સપોર્ટ કરીશું. પણ મેઇન પાર્ટ ધોનીનો હતો એટલે ધોની માટે એટલું કહીશ, 1 વર્ષ નહીં 5 વર્ષ 10 વર્ષ જ્યાં સુધી જીવશે ફિટ રહેશે ત્યાં સુધી એ રમવાનો જ છે. શું કહેશો કોહલી વિશે અને ધોની વિશે? કોહલી એટલે એકદમ ઇન્ટેન્સ એન્ડ ફેબ્યુલસ પ્લેયર. બરાબર. એનું જેટલી જે સ્ટ્રેન્થ છે પ્રેશરમાં રમવાની અને ધોનીની સ્ટ્રેટેજીનું તો કમાલ છે. તો પણ હવે કોહલી કેમ વારંવાર એમની ટીમ આવતી નથી, હારી જાય? આવશે આવશે, બધા નો વારો આવે છે. આટલા વર્ષો સુધી રાહ જોઈ એટલે જ તો સપોર્ટ કરવા માટે આવ્યો છું કે નેક્સ્ટ ઇયરમાં આ જોઈને એ ફાઇનલ રમવાની ટ્રાય કરે. ધોની વિશે શું કહેશો? ધોની ધોની છે, બીજો એનો કોઈ ટોળ નથી. ઓકે, તમે શું કહેશો ધોની વિશે? હા કેમ કશું નહીં, વી લવ કોહલી, વી લવ કોહલી, વી લવ કોહલી. અને ધોની? ધોની ઓ ગ્રેટ, ધોની ઓ ઓલસો ગ્રેટ પ્લેયર. ધોની દિલ્હી ધડકન છે એમ ભાઈ કીધું કે ગુજરાત અમારું લોહી છે, પણ દિલ જીગર જાન અમારું ફક્ત ગુજરાત માટે જ છે, એટલે અમે કહીએ છીએ આવા દે આ વખતે કપ્પડ આવા દે.